કોરોનાની મહામારીને લઈને પત્રકારો પોતાની ફરજ તટસ્થતાપૂર્વક બજાવી રહ્યા છે ત્યારે ભુજના સિનિયર પત્રકાર રામભાઈ ઠક્કરે જાગૃતતા અંગે વાત કરી હતી. સાવચેતી તો જોઈએ તો કોરોના વોરિયર્સ બધાએ રાખવાની હોય છે, ડૉક્ટરોએ પણ સાવચેતી રાખવાની હોય છે, પોલીસ ડિપાર્ટમેન્ટે પણ સાવચેતી રહી, પત્રકારોએ સાવચેતી રહી. આ ત્રણેય પાયા એવા છે કે જે કોરોના વાયરસ સામે ના જંગમાં મોટું યોગદાન આપી રહ્યા છે. એમણે પોતાનો જીવ બચાવીને જાનના, ભલે આમ જાનના જોખમે છે, પણ પોતાનો જીવ બચાવીને કામ કરવાનું છે એટલે એમણે સાવચેતી તો રાખવી જ જોઈએ. સામાજિક અંતર રાખીને જ કોઈ સાથે વાત કરવી જોઈએ. ક્યાંય મુલાકાત માટે ગમે તેવા જોખમી વિસ્તારમાં ગયા હોઈએ તો પણ ત્યાં એનું અંતર જાળવીને જ વાત થાય તો એની પણ સલામતી રહે અને બીજાની પણ સલામતી રહે. આવી બીમારી તો બહુ વર્ષો પહેલાં, દાયકાઓ પહેલાં, મારા પણ જન્મ પહેલાં પ્લેગની ને એવી બીમારીઓ આવી હતી ત્યારે તો પત્રકારોનું આટલું બધું વિસ્તાર પણ નહોતો અને એટલી બધી કામગીરી પણ નહોતી, અને તે વખતે મારોય જન્મ નહોતો એટલે એટલી જાજી એને હું ન કહી શકું. પત્રકાર જેમ પોલીસ ડિપાર્ટમેન્ટ અને હોસ્પિટલના કર્મચારીઓ માટે વીમાથી એમને રક્ષણ આપવામાં આવ્યું છે તેમ પત્રકારો માટે પણ સરકાર વિચારી શકે, વિચારવું જોઈએ. અને આ જે પત્રકારો, જે પત્રકારોનું પણ વખતો વખત ટેસ્ટિંગ થાય એ પણ જરૂરી છે. અત્યારે તાજેતરમાં જ કચ્છના બે દર્દીઓ કચ્છ બહાર ગયા અને ત્યાં પોઝિટિવ નીકળ્યા. હવે એની તો કોઈની કલ્પના ન હોય અને એની જો કોઈ મળ્યું હોય, કારણ કે એમને પણ અહીંયા દાખલ ન થવા મળ્યું એટલે એમને અમદાવાદ જવું પડ્યું, એટલે એમને કોઈ મળ્યું હોય તો એનો ચેપ લાગી શકે છે. એટલે એ પણ એક કરવાની જરૂર છે કે પત્રકારોનું પણ અવારનવાર ટેસ્ટિંગ થાય અને પત્રકારો દર્દીઓની સાથે જરાક દૂરથી રહે. અને બીજું, કચ્છમાં આટલી બધી હોસ્પિટલો હોવા છતાં કચ્છના દર્દીને અમદાવાદ જવું પડે એ તો બહુ જ દુઃખદ છે. જ્યારે કચ્છમાં ભૂકંપ પછી અટલ બિહારી વાજપેયીના સરકારના વખતમાં કચ્છને અટલ મહેલ નામની સરકાર હોસ્પિટલ મળી ત્યારે અટલજીએ એમ કહ્યું હતું કે હવે કચ્છના દર્દીને કચ્છની બહાર સારવાર લેવા નહીં જવું પડે, પણ કચ્છથી બહારના દર્દીઓ કચ્છમાં સારવાર લેવા આવશે. તેના બદલે આજે પણ કચ્છના દર્દીને કચ્છની બહાર જવું પડે છે અને એ સ્થિતિ સુધારવાની જરૂર છે. અને આજે તો કોરોનાના કારણે બધી હોસ્પિટલો જો રોકાઈ જાય અને કોઈ બીજા દર્દીને સારવાર જ ન મળે એ તો ન સમજી શકાય એવી વાત છે. એને અમદાવાદ જવું પડે અને અમદાવાદ અને રાજકોટ જેવા જોખમી વિસ્તારોમાં શા માટે મોકલવા જોઈએ? એમને મોકલવા હોય તો બીજા સલામત સ્થળો શોધવા જોઈએ.